તને હું આજ યાદ આવી ગયો હું. લે, તને કઈ ખબર નથી? ના રે ભાઈ, હાઉ કઈ ખબર નથી? કઈ ખબર નહી. અતારે ભાભી બેદી થી ક્યાં કે ખાતા પીતા નથી? લે, તઈ કેન પાટો વળી ગયા બિસાડા, દેખાય નહી. હું હાઉ ઓરી ગયા. રાખી ની હંભાર તો કર. આવી તઈ બિસાડ જોવા માણેક જઈ હતી. અટાણ કેવી થઈ ગઈ? મલિકા શેરાવત લાગે એમ. તો હું ભાભી હું વાંધો છે? તમારા ભાઈ તમને નથી ઓળખતા? કેવા તમારા ભાઈ છે? ભાઈ ને તો ઓળખતા જ હોય ને. તઈ તો હાલો બેનોને શા માટેની સુવિધા આ બાજુ રાખી છે અને ભાઈઓને ચા પાણીની સુવિધા આ બાજુ છે? તમે તમારે ચા નિરાયથી પી આવજો અને પાછા આવીને બેસી જાજો, એટલે તમને મજા આવે ને અમને મજા આવે. ઘેરે વૈયા જાય પછી આપણે વૈયું જવું પડે ને. હું ભાભી તઈ હું વાંધો આવ્યો? તમારા ભાઈ કઈ જુગાર રમવા ગયા હતા ને? એવું મેં ઓછી દે કે પાકીટ કાઢી જોઈ તો પાકીટમાં કાગળિયા પૈસા તો હતા, રાહત તો પગાર એવા હતા. નહીં હારી ગયા તમારા ભાઈ. પછી ઘરમાં ઝઘડા તો થાય કે ના? પરસાદી વેચાણી હતી? પરસાદી હું પરસાદી બંને દીધી તમારા ભાઈ. તો વાંધો હું સહી કહી દઉં ને રૂપાભાઈ, માલમાં તો આજે જાણે કાલે નહીં જવાની. આપણે વધારશે ને તમને તો ખબર છે. તો વધારે તમે ઉભા તો રહ્યા નથી બે માં થેકી ભાઈ. હે આવો કાટો વાગે તો આખું જંગલ હડે ગાવી દા, એ રૂટી બાબલડી આજ એને રે મનાવી લા. જી વાંધો હોય કહી દો ને. હાલો આજે યાદ ભોજાય કહે ને રૂપા ભાઈ સાંભળો ને મારી વાત.
બોલો ભાભી. હવે આપણો દીકરો 20 વર્ષનો થઈ ગયો છે. તને કીએ તમારા ભાઈ તો પટલાઈ માંથી નવરા થતા નથી. તમે સમજો એક સો નથી, તમને કહું છું એટલે હું વાત કરું. સમજો તો વાહે રહ્યો આગળ દીકરી સાઈડ કાપી તમારે ફરી એમને આજ વાંધો હોય તો મને કહી દો તો હું વાંધો તો કે આ ડિસિઝન વેલું લે. તેમ ડિસિઝન તો મારું બાકી છે પણ સમજો થાય ને. સમજાઈ ગયું. તો એક કામ કર, ગીગલન બોલાવું. બોલાય એને તો આ માલ ઢોર બે દીધી બાંધ્યા ભૂખા કઈ મોકલવા જો હે ને. બરોબર ને. હે આજે કાકો બોલાવે ગીગલા આવજે રે. મને શું ખબર તમે ક્યાં મોકલો હતો? ગાયું નતો મોકલો? ગાયું માં તો ગયો હતો. નાકમાં એટલે એ તો ગગા ઉપર જ હોય ને. તો નોખું કરી દેજો આજથી, મારું નથી રહ્યું મારે. અરે પણ તું કા બધે જેવો થા બાધો બાધો બે હારા લાગો ગાંગડી નો સામે તું બધાડા ક્યાં મુકલો તને? જઈ છોકરાની વાત આવે તઈ બે હામા હામા બાધે કઈ હું મી તમારું બગાડ્યું. ક્યાં મુકલો તને? વાડી તો ક્યાં નીકળો? હવે હું વાડી હતો હતો હવે હું ખવારે આટો માર્યો તો ક્યાં નતો? પણ હું કુંડિયાડો હલવાનો હતો. કુંડિયાડો હું હતો તારે? કુંડિયાડો હું કરતો હતો? બપોર સુધી કામ કર્યું, બપોર પછી કુંડિયાડો વોટ્સએપ માં મેસેજ કરતો હતો. લે હવે ગાયું ન જવાનું તારે? ના ગાયું માં હું નહીં જાઉં. કેમ નહીં જા? હવે ગાયું માં હું ક્યાંથી જાઉં? કેમ? અરે હું ગાયું માં જાઉં ને તો આખા ગામ ના છોકરા શું કે ખબર? શું કે? કે તાર આબા આઠ આટલા વર્ષ થયા આણા તેડી આવ્યા. હા કે હજી તારું ઈ કે લગ્ન કરી આવ્યા હજી આણા નથી તેડ્યા. પછી હમણાં હોળી ગઈ તે તમે શું કીધું? બટા અટાણે હામી જા હાલે તું ખમી જા. તે હવે મને પડાવશો કે સીધા મારા લીલ પડાવશો? એ ગગા તારા આપણને કેવું પડે ને મારે? આપડે માર દીકરો જાઉં ચિંતા કર માં જાઉં સુધી તાર બહુ નાણા નહીં ભરે ત્યાં સુધી હું રોટલો ઘડી નહીં દઉં ચિંતા કર માં આપડે માર દીકરો રહે રોવ નથી સાનો રે માં દીકરો હેડા કાઢ લે.
તારા પણ આંગળી લઈ ને એ બેટા આ તને મોજડીઓ જે કાલે લઈ દીધું હતી એ ક્યાં નાખી મોજડી લઈ દીધી પાઘડી લઈ દીધી પણ એક મોજડી ખોવાઈ ગઈ એ ખોવાઈ ગઈ લે આ પાઘડી નવી જ બાંધી આવ્યો તો કે લઈ આવ્યો પાઘડી તમને ખબર નહીં મારા આપા ભણકોર ના મેળા માંથી આવ્યા હા હા પાઘડી એમ છે હે દેખાડતો જરાક જોવી જોવી પડે ને માંગતા નહીં એવું થાય તો માંગશી ને કે નહીં માંગશી આલ્યો આઈસ્ક્રીમ પકડો ઉભાજો મને પકડો આ પાઘડી આઈની નથી ક્યાં ની હે પોરબંદર ની હા અરે અરે આજ ડગામાં ભૂંગરાઈ આવે પાઘડી ને બદલે સોની આવી ગઈ એવું લાગે અલા આ પાઘડી આ પાઘડી માં બે ભૂંગરા આવે કાકા હા એ 108 ડિગ્રી તાપમાન પડ્યું હોય હા એ લો જરતી હોય હા આતે ધવાળા આ ભૂંગરા માંથી નીકળે તાર આપણ લઈ દેજે હોય તો અને આ ભૂંગરું એ વરસાદ બહુ બહાથી બોલાવતો હોય એ નદીઓ બે કાંઠે જતી હોય તે પાણી આ ભૂંગરા માંથી નીકળે એમ અને કાકા ટીવી માં કેમ રિમોટ આવે હા એમ આમાં રિમોટ આવે રિમોટ છે કે નહીં હા આર્યું અને આમ કરો ને એટલે એક ઠેકાણે ભેગું થાય થયું થયું અને આમ કરો ને એટલે ધીમે ધીમે ફેલાય તે કાકા રિમોટ કેમ ધીમો ધીમો હાલે હાલે આ રિમોટ ધીમું ધીમું હાલે એનું કારણ આખા ગામના છોકરા થી નામાં ગાયચું વાર દીધી તમાર મગાવી અમારે હાથ મગાવી આજે હવે તમાર વહુ ને આના તેડવા જાઓ હા બરોબર અને હું ભીખા બાપા ને ઉકેલે ઉભો ઉકેલે ઉભી ને શું કરી તમે આવતા હોય તો દેખાય ને એવું વહુ ને બદલે પાડી લેવો તો મારે શું સમજવાનું હવે ગગલા હા હવે તું જા ગાયું માં માં હાલો આપણે ગાયું ભેવું મજાય તમે લાપસી બનાવી નાખો અને હું ગાયું ભેવું મજાવ લાપસી કે ખારી બનાવજો ઓલો કદર માય ભાઈ બનાવી દે એમાં કે કાલ ફોન આવ્યો તો કેનો ઓનો ઓનો એટલે હવે ઓનો ઓનો એટલે ઓનો એટલે વહુનો આવે કે સોનિયા ગાંધીનો નો આવે હા અને મેં તો હરક પદળો થઈને ઉભાયલો હા તા તો બોલ્યો ગુંડો હાર મેં તો કીધું નબળું બેઠું મને કહે જમાઈ રાજા હા અટાણે તમે શું કરી રહ્યા છો મેં કીધું જમાઈ રાજા અટાણે રાવણ મને રમે આ તે હોય સાચું જ કહેવાય કે ખોટું થોડું બોલાય બરોબર મને કે તમે જે કરતા હોય કાલ હવારે 10 વાગે ઈ પેલા અમારી દીકરીને આઈથી તેડી જાજો નકર હવે નકર હવે 11 વાગે બીજા ઠાઠું મારે તો હવે જા અમે જાય છે આતે જાઓ નકર તમારો ડો બીજાને મોકલી દે આવો પાછો ના વર્તો મર દીકરો અને હું શું કહું હું કે મારે હાવ હોટ કેરોસીન લેવો થોડું લેતું આવું કેરોસીન ને શું કરું ન્યા હવે એમ કઈ તમે સમજો એવું કઈ નથી તો બસાડી માર હારા થી કંટાળી હોય કામ આવે લે એ લાગે કંટાળો તું લેવરાયો કાકા અને કાયા મારે આણા તેડવા જાજો કે કોઈ ની વાળીયો કપા વીણવા ન જતા હા હવે આયલો જ મારો દીકરો એલા રૂપલા આ હા કંટાળી લેતું જાવું અરે તું જા આવે જાવ શું રાઈડ હું નાખો એ રૂપલા બોલ ભાઈ હવે જાયગા ન્યાથી હવા હા અને હું તા ન્યાથી રાઈ હા હવે આના આણા તેડી આવે બરોબર છે હાલો એ આવા આણું લા તેડવા આયલા રે બારી ભાઈ આણું લાલ તેડવા
અરે વીરા પ્રધાન સામેથી આવતા રબારી ભાઈઓ આપણને જોઈ કેમ આવડું ફરીને ઉભા છે જઈને તપાસ કરો અરે રબારી ભાઈ અમને જોઈ તમે કેમ આવડું ફર્યું બસ બસ અરે વીરા પ્રધાનજી તમારા મહારાજા અને તમને જોઈને અવરું ફરી નથી ઉભા અમારા ગગુડિયાના વહુના આણા તેડવા જાય માટે ઉભા ઉભા અમે વિચાર કરીએ છીએ કે શું સીજ વસ્તુ ભૂલી ગયા છે અરે રબારી ભાઈ તમે શું ભૂલી ગયા છો અરે આણા કેરા લુગડા ભૂલા પર ધનભાઈ આણા કેરા લુગડા મોટા જીનકા નું કોઈ રાખ ના ના કઈ દે અરે મહારાજ જો નાને મોઢે મોટી વાત થઈ જાય હા મહારાજ નાને મોઢે આ મોટી વાત થાય મહારાજ તો મને માફ કરજો ભલે રબારી ભાઈ અરે મહારાજ આજે અમે નથી કહેતા પણ આ પોકરણ ઘરની અંદર પડશે પડશે એવી વાતો થઈ રહી છે મહારાજ કે પોકરણ ગઢના રાજા પેટના વાંજિયા છે મહારાજ એટલું જ નહીં પણ જો વાંજિયાના સુકન લઈને જાય ને મહારાજ તો અમારો ગગુડિયો પણ વાંજિયો રહ્યો એટલા માટે અમે ઉભી અને અવરું ફરી ઉભા રહીએ છીએ મહારાજ અરે રબારી ભાઈ આજે તમારી ભૂલ થાય છે કારણ કે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણે રમે હું વાંજિયો સી રીતે કહેવાય હા મહારાજ એ વાત તમારી સત્ય છે મહારાજ પણ દીકરીઓને આજે પરણાવશો તો પોતે પોતાને સાસરે ચાલી જાય મહારાજ પણ કહેવાનું એટલું છે મહારાજ તે દીકરીના ગયા પછી એક પણ દીકરો હોત ને મહારાજ તો આ રાજને રાજ ચલાવત મહારાજ એક પણ દીકરો હોત બાડો બબડો કે લૂલો લંગડો તપોકરણ ગઢની અંદર રાજ ગાદી સંભાળત મહારાજ એક દિવસ આ રાજને મણમણ જેવડા તાળા લાગશે મહારાજ બરાબર છે રબારી ભાઈ તમારી વાત સત્ય છે અરે વીરા પ્રધાન જી મહારાજ રબારી ભાઈઓને રાજમાંથી યોગ્ય ઇનામ આપો તેમને કહો કે કાલે સવારે સારા સુકન જોઈ તેમના દીકરાની વહુના આણા તેડવા અરે વીરા પ્રધાન